શબ્દો શીખી ગયા. હવે આપણે શું ભાઈ અનુસ્વર વાળા શબ્દો કરવાના છે. તો અનુસ્વર ભાઈ કોને કહેવાય? કે આપણે ઉપર વિંડુ મૂકીએ છીએ ને, કે ભાઈ આપણે લખીએ અહીંયા અંતર, તો આને અનુસ્વર કહેવાય. શું કહેવાય? અનુસ્વર. તો આપણે એવું અત્યારે હવે શીખવાનું છે, તેમાં હું તમને એક ગીત ગાન કરાવું છું, એ તમારે કરવાનું. અંતર મંતર જંતર હું જાણું છું. એક મંતર, અંતર મંતર જંતર હું જાણું છું, એક મંતર. તને ચકલી બનાવી દઉં, તને ચકલી બનાવી દઉં છું, તને કાગડો બનાવી દઉં છું. જુઓ આ ટોપલીમાં, જુઓ આ ટોપલીમાં, તેમાં પડી રહે છે મતવાલી, તેમાં ફરી રહે છે મતવાલી. મારી ટોપલીમાં જાદુ, તેમાં ફરી બેસાડું. મારી ટોપલીમાં જાદુ, તેમાં ફરી બેસાડું. અંતર મંતર હું જાણું છું મંતર. આવું ગીત તમારે ગાવાનું છે ભાઈ. અને હવે તમારે વર્કશીટ ખોલો, અને વર્કશીટમાં આગળ તમારે એક ભાઈ ગીત આપેલું છે અનુસ્વરવાળા શબ્દોવાળું, એ તમે એમાં તમારે હું વાંચું, તમારે એમાં આંગળી ફેરવવાની છે. અમે છીએ પંખીડા, અમે છીએ પંખીડા, ગાઈએ મીઠા ગીતડા, ગાઈએ મીઠા ગીતડા, કાનને બદલે મીંડા, કાનને બદલે મીંડા, મૂકીએ અમે ઈંડા, મૂકીએ અમે ઈંડા, આકાશે અમે ઉડીએ, વન વગડે અમે વસે, આકાશે અમે ઉડીએ, વન વગડે અમે વસે, ચાંચ વડે ચણીએ, ચાંચ વડે ચણીએ, તરીએ ઉડીએ રમીએ, તરીએ ઉડીએ ને રમીએ. તો આ બી તમારે ગીત છે, એ બધું શું બી અનુસ્વરવાળું ગીત છે, તેમાં બધા અનુસ્વરવાળા શબ્દો આવે છે. મેં તમને અંતર મંતર કીધું, એમાં પણ અનુસ્વરવાળા શબ્દો છે, અને આ ગીતમાં પણ બધા અનુસ્વરવાળા શબ્દો છે. પંખીઓ બી કેવા ગીત ગાય છે? પંખીઓમાં કેવા ગીત ગાય છે ભાઈ? મીઠા ગીતડા ગાય છે. કેવા? મીઠા મીઠા, મધુર એમના અવાજમાંથી ગીત ગાય છે. તો પંખીઓ ક્યાં વસે છે? પંખીઓ ક્યાં વસે છે? વન વગડે. પંખીઓ ક્યાં વસે છે? વન વગડે, કે જ્યાં તમને ખાવા પીવા બધું સરસ મળી રહે, માળા માંગવા માટે મોટા મોટા ઝાડ પણ મળી રહે. પક્ષીઓ શું શું કરે છે? પક્ષીઓ શું કરે ભાઈ? આકાશમાં ઉડે, ચાંચ વડે ચણે, પછી આકાશમાં તરે, રમે, એવું બધું આ પંખીઓ કરતા હોય છે. પક્ષીઓને કાનની જગ્યાએ શું છે? જેવી પક્ષી હોય એનો કોઈ દેસ આવા કાન નહી હોય. તમે ધારી ધારીને જોજો, કોઈ પક્ષી તમારે કબૂતર હોય, ચકલી હોય, કાગડો હોય, તો એને કોઈ આપણા જેવા કાન હશે નહીં. બધા પ્રાણીઓને, આપણે જે પ્રાણીઓ છીએ એને જ આવા કાન હોય છે. તો તમે જોજો ભાઈ, પક્ષીઓ હો તો તમે ધ્યાનથી જોજો, કે નાના નાના ઉંદર હોય ને એ પણ તમે જોજો. ઉંદરને શું છે ભાઈ? કાના છે કે મીંડા છે કે શું છે? કે કાન છે, એના આવા ઝીણા ઝીણા કાન હશે, એ જોજો તમે. એટલે કહેવાય છે આપવામાં શું કહે છે, કે અમે છીએ પંખીડા, ગાઈએ મીઠા ગીતડા, કે અમે પંખીઓ છીએ અને મીઠા મીઠા ગીતો સરસ ગઈએ છીએ. કાનને બદલે મીંડા, તો અમારે શું કહે છે? તમારે કાનના બદલે અમારે મીંડા છે ત્યાં,
અમારે કાન છે નહીં, આકાશમાં ઉડીએ છીએ અને વન વગડામાં વસીએ છીએ, ચાંચ વડે તળી વડે ચડીએ તળીએ અને ઉડીએ ને રમીએ. તો ભાઈ આ ગીત પૂરું થયું ત્યાં આગળ. હવે જો અનુસ્વર વાળા શબ્દો ભાઈ, અનુસ્વર કોને કહેવાય એની સમજ, કે અનુસ્વર તમે ભી કોને કહેશો. તો જો પહેલું મેં લખ્યું છે પંખીડા, આ કોને માથે મીંડું કરેલું છે જેને અનુસ્વર કહેવાય. ઉપર આપણે મીંડું કરીએ એને અનુસ્વર કહેવાય, કે પંખીડા. તો અહીં શું મેં લખ્યું છે પખીડા. હવે તમે જુઓ કે આ શબ્દોમાં આ શબ્દોમાં કેટલો ફેર પડે છે અને ઉચ્ચારમાં કેટલો ફેર પડે. પંખ બોલાય છે અને પ એટલો બોલાય છે, તો પખીડા પંખીડા પખીડા. તો પંખ અને પ. પછી અંતર, તો અત્તર અંતર અત્તર, તેમાં અન અને અ. પછી મંતર, તો આને કેવું બોલાય, મત્તર ના બોલાય, મંતર. વચ્ચે નાનો ઉચ્ચાર આવે મંતર, અને આ મત્તર મત્તર. તો મન અને મ. પછી જંતર, જંતર અને જતર. અનુસ્વરના હિસાબે કેટલો ઉચ્ચારમાં ફેર પડી જાય છે ભાઈ. જંતર આ બધામાં નાનો ઉચ્ચાર આવે છે અને આમાં નથી આવતો. જતર જમ અને જ. પછી મંથન, મંથન અને મથન, મથન. તો મંથન એટલે મન, એવું અનુસ્વર છે એટલે મન બોલાય. આમાં સાદો મન, આમાં મન અને મ. પછી ઉંદર અને ઉદર, ઉંદર અને ઉદર. તો ઉન અને ઉ, ઉન અને ઉ. પછી વાંસળી, વાંસળી અને વાસળી, વાસળી. તો વા અને વા, વા અને વા. પછી વાંદરો, વાદરો, વાંદરો અને વાદરો. તો વા અને વા, વા અને વા. આમાં તમારે ઉચ્ચારમાં ફેર કરવાનો નહીં, અનુસ્વર ઉપર એને બોલવાનું તમારે જુદું થઈ જાય અને એનો અર્થ પણ જુદો જ થઈ જાય. એટલે તમારે અનુસ્વરની ભૂલ કરવાની નહીં. હવે અંકલનું ચંપલ તૂટી ગયું, અંકલનું ચંપલ તૂટી ગયું, અંકલનું ચંપલ તૂટી ગયું. તો અહીં શું છે ભાઈ, અકલ અને અંકલ. તો આપણે શું અનુસ્વર મૂકીને શું ભાઈ અનુસ્વર કરવાનું. આ ચપલ અહીંયા છે ચંપલ. તમે અનુસ્વર ના કરો તો તમારો શબ્દ ખોટો પડે. તમે તો કહો અમે એટલે ચંપલ સાચું જ લખ્યું છે ને, પણ એક ખાલી જવાનું મીંડું ના કરો એમાં તમારું આખું વાક્ય ખોટું. અને ચપલ અને ચંપલ. પછી કંગના લંગડી રમે છે, કંગના લંગડી રમે છે. કગના અને કંગના, કગના અને કંગના. લંગડી અને લંગડી, લંગડી એટલે આપણે રંગો રમત રમતા હોય અને આ લંગડી તો સોનાની ચાંદીની લંગડી પણ થાય. એટલે તમે ખાલી અનુસરણ ના કરો તો અર્થનો અનર્થ થઈ જાય. સિંહ જંગલનો રાજા છે, સિંહ જંગલનો રાજા છે. તો અહીં સિંહ માં અનુસ્વર સને કરવાનું, તો સિંહ અને સિંહ, સિંહ અને સિંહ. જંગલ અને જગત, જંગલ અને જગત. આ રીતે અનુસ્વરમાં તમારે શબ્દો શીખવાના છે, વાક્યો શીખવાના છે, એની ભૂલ કરવી જોઈએ નહીં. એનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. એનો ઉપયોગ કરીને વાક્ય તમારે આ શબ્દ અંદર આવવો જોઈએ. પ્રાર્થનામાં ખંજરી વગાડે છે. તો તમે ગમે તે વાક્ય લખી શકો પ્રાર્થનામાં ખંજરી વગાડે છે. પ્રાર્થના લખો, ભજન લખો, ગમે તે. આપણે ખુશીની રમત રમતા હોય ત્યારે ખંજરી વગાડીએ છીએ. કોઈ બી વાક્ય તમારે ખંજરી શબ્દ આવવો જોઈએ.
બીજા બે ત્રણ શબ્દો છે એ તમારે વાક્યમાં વાપરવાના, વર્ચમાં બતાવ્યું એ તમારે બગલો, બતક, હંસ, માછલી, દેડકો, મગર, હિપ્પોપોટેમસ, આ પક્ષીઓ છે બગલો, મતક અને હંસ, એ પાણીમાં રહેનારા છે. અને પ્રાણીઓ કયા છે? માછલી, ઝીણકો, મગર, કાચબો, જળ બિલાડી. હા, જળ બિલાડી. આ પાણીમાં રહેતા પ્રાણીઓ છે. તો વર્ષમાં બતાવીએ તમારે દિવસ 34. નીચે આપેલું ગીત વાંચો અને અનુસ્વર વાળા શબ્દો લખો અને નવા અનુસ્વર વાળા શબ્દો પણ લખો. અમે છીએ પંખીડા, અમે છીએ પંખીડા, ગાઈએ મીઠા ગીતડા, ગાઈએ મીઠા ગીતડા, કાનને બદલે મીંડા, કાનને બદલે મીંડા, મૂકીએ અમે ઈંડા, મૂકીએ અમે ઈંડા, આકાશે અમે ઉડીએ, આકાશે અમે ઉડીએ, વન વગડે અમે વસીએ, વન વગડે અમે વસીએ, ચાંચ વડે ચણીએ, ચાંચ વડે ચણીએ, તરીએ ઉડીએ રમીએ, તરીએ ઉડીએ રમીએ. આ ગીત તમારે આવું નવું અહીં જ લખવાનું છે. અને એ આગળ પાણીમાં રહેતા પક્ષી અને પ્રાણીના નામ અહીં તમારે લખવાના છે. ચિત્રના નામ લખો કે આ કયું ચિત્ર છે. ભીતવા શું છે ભાઈ? બંગડી. બંગડી, મીંડાની ભૂલ ના કરતા બંગડી. ઉંદર, ઉંદર. પંખો, પંખો. ઢીંગલી, ઢીંગલી. કઈ છોકરી ના લગતા ઢીંગલી. નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ખંજરી, ખંજરી શબ્દ છે એ વાંદર આવો જ એનું વાક્ય લખો. પછી પતંગ, પાંજરું અને આંખ, આ ચારેના શબ્દો આવે એવા તમે ચાર વાક્ય લખો. દિવસ 34 પૂરો કરી ફોટો પાડીને ગ્રુપમાં મોકલો.